ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તમે બધા મજામાં જ હસો છો ને મજામાં ચાલો તો આજે આપણે અભ્યાસ તરફ આગળ કરો તો બાળકો તમારા ઘરના ઉપર શું હોય છે ચાલો તો આજે આપણે ટોણ દોરતા શીખીએ તો બાળકો અહીં આપણે આ પેજ પર ટોણ દોરીશું પેન્સિલ અને ફૂટપટ્ટી હાથમાં લઈ લો હવે હું આ ફૂટપટ્ટીને આ રીતે સીધી મૂકીશ તમારી પાસે મોટી ફૂટપટ્ટી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે દોરી દીધું હવે હું નીચે દોરીશ થોડી જગ્યા છોડીને આ રીતે લીટી દોરી દીધી હવે હું અહીં આ બે આડી જોડી દઈશ એટલે નાની ગઈ આ બાજુ પણ આપણે એક પ્રમાણે કરીશું હવે આપણે નીચે ત્રિકોણાકાર દોરીશું ચાલો તો આપણે દોરીએ જુઓ અહીં અહીંથી આપણે બરાબર ફૂટપટ્ટીને આ રીતે મૂકીશું અને ત્રાસી લીટી દોરીશું દોડાઈ ગઈ હવે હું ફરી અહીંથી ત્રાસી લીટી દોરીશ બરાબર આ રીતે દોરાઈ ગયું હવે ફરીથી હું આ રીતે ત્રાસી લીટી દોરીશ એટલે આપણે બીજી ત્રિકોણ દોરીશું દોરાઈ ગયું હવે ફરીથી હું આ રીતે ત્રાસી લીટી દોરીશ એટલે આ બીજું ત્રિકોણ દોડાઈ ગયું દોડાઈ ગયું ને હવે આપણે ત્રીજું ત્રિકોણ દોરીએ આ પ્રમાણે આપણે આગળ દોડતા જઈશું દોડાઈ ગયું ત્રિકોણ હવે ફરીથી હું આ રીતે ત્રાસી લીટી દોરીશ એક બે ત્રણ ત્રિકોણ થઈ ગયા ને હવે આપણે ચોથું ત્રિકોણ દોરીએ આ લીટીને અડીને જ લેવાની છે ત્રાસી લીટી લેવાઈ ગઈ હવે હું આ બાજુ પર હું દોરીશ જો બાળકો ત્રિકોણ થઈ ગયો ને હવે આપણે ફરીથી દોરીશું આપણે અહીં તોરણની બનાવી આ રીતે ત્રિકોણ આકારની ડિઝાઇન તોડી દીધી હવે આ પટ્ટામાં આપણે ગોળ દોરીશું તો હું આ ગોળ દોડવા માટે માસ્ટર સર્કલ લઈશ જો બાળકો અહીં બરાબર આપણે વચ્ચે મૂકીશું અને આ પ્રમાણે ગોળ દોરીશું હવે થોડી જગ્યા છોડીને ફરીથી હું અહીં ગોળ દોરીશ બરાબર વચ્ચે મૂકીને જો બાળકો બે ગોળ દોરી દીધા ને હવે ફરીથી હું અહીં ગોળ દોરીશ થોડી જગ્યા છોડીને ફરીથી અહીં ગોળ દોરીશું જો બાળક ચાર ગોળ દોર્યા ને હવે આપણે પાછા થોડી જગ્યા છોડીને અહીં ગોળ દોરીશું દોરાઈ ગયું આ પ્રમાણે આપણે આખા પટ્ટામાં થોડી થોડી જગ્યા છોડીને ગોળ દોરીશું જો ગોળ દોરી દીધે ને આપણું તોરણ તૈયાર થઈ ગયું હવે આ ટોરણમાં આપણે આઉટલાઈન કરીશું તો હું કાળી સ્કેચ વડે કરીશ ચાલો તો આપણે બોર્ડર કરીએ તમારી પાસે મોટી ફૂટપટ્ટી હોય તો તમે લઈ શકો છો આ રીતે ધીમે રહીને આપણે બોર્ડર કરીશું પત્તાની બોર્ડર કરી દીધી ને હવે આપણે નીચે ત્રિકોણને બોર્ડર કરીશું જો બાળકો અહીં આપણે એકદમ સાચવીને ધીમે ધીમેથી કરીશું બોર્ડર બરાબર જોઈને કરજો હો હવે તો આપણને બોર્ડર કરતા પણ સરસ આવડી ગઈ છે જો બાળકો આપણે આ ડિઝાઇનની બોર્ડર કરી દીધી ને હવે આપણે માસ્ટર સર્કલ વડે ગોળની બોર્ડર કરીશું આ રીતે આપણે એના પર ગોળ કરીશું જો બાળકો માસ્ટર સર્કલ બરાબર પકડજો હો તો જ આપણી વ્યવસ્થિત બોર્ડર થશે હવે તો આપણી બોર્ડર પણ બહુ સરસ થાય છે ડર કરી દીધી હવે આપણે આ ટોલમાં લંગ પૂરી ચાલો તો આપણે રંગ પૂરીએ સૌથી પહેલા હું આ રંગ લઈશ હવે આ પટ્ટો છે ને એની આજુબાજુ હું આ રંગ પૂરીશ ધીમે ધીમે હવે તો આપણને બહુ સરસ રંગ પૂરતા આવડી ગયો છે એટલે આ રીતે આપણે પૂરીશું જો બાળકો આપણે પટ્ટામાં રંગ પૂરી દીધું આ ગોળમાં હું કોફી રંગ પૂરીશ આ રીતે ધીમે ધીમે પૂરીશું હવે બાળકો આપણે આ છોડીને આ પણ કોફી રંગ પૂરીશું પૂરી દીધો હવે ફરીથી આ છોડીને હું આમાં પૂરીશ આ પ્રમાણે આપણે એક ગોળ છોડતા છોટા કોફી રંગ પૂરીશું આ પ્રમાણે આપણે કોફી રંગ પૂરી દીધો હવે હું બીજો રંગ લઈશ લીલું હવે આ બધા ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું ચાલો તો આપણે પૂરીએ ધીમે ધીમે પૂરીશું લીલો રંગ પૂરી દીધો હવે હું ગુલાબી રંગ લઈશ પહેલા ત્રિકોણમાં હું ગુલાબી રંગ પૂરીશ આ રીતે આ પ્રમાણે ગુલાબી રંગ પૂરીશું હવે બાળકો આપણે આ ત્રિકોણને છોડીને આ ત્રિકોણમાં પણ ગુલાબી રંગ કરીશું એટલે અહીં આપણે ટીક કરી દઈશું ફરીથી આ છોડીને અહીં પણ ગુલાબી રંગ પૂરીશું આ છોડીને અહીં ગુલાબી રંગ પૂરીશું ચાલો તો હવે આપણે રંગ પૂરીએ આ રીતે અહીં આપણે ગુલાબી રંગ પૂરી દીધો હવે આપણે બીજો રંગ લઈશું ચાલો તો આપણે વાદળી રંગ લઈએ રંગ પૂરીશું હવે આપણે આ ત્રિકોણમાં રંગ પૂરીએ

તમે બીજા કોઈ પણ આકાર ફૂલ પાન આમાંથી કોઈ પણ આકાર દોરી શકો છો અને તમે આ ચિત્ર દોરજો હ અને મમ્મીને બતાવજો ફરી મળીએ